ધોરણ 8ના વિદ્યાર્થી મિત્રો, આજના આ સામાજિક વિજ્ઞાનના વિષયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ બે પીરિયડથી આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પાઠ 3 ભારતનું બંધારણ, જેમાં પહેલા પીરિયડની અંદર આપણે એમની સમજૂતી અને હોમવર્ક મેળવેલું. મળેલા હોમવર્કની ચકાસણી આપણે પીરિયડ 2ની અંદર કર્યા અને પીરિયડ 2ની અંદર આપવામાં આવેલા હોમવર્ક પ્રશ્ન નંબર 5 અને 6ની ચકાસણી આજે આપણે સવે કરવાની છે. તો આપ સૌ પોતાના હોમવર્કને સાથે લઈને બેઠા હશો. શરૂઆત કરીએ સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્ન નંબર 5. એક વાક્યમાં જવાબ આપો. એક વાક્ય જવાબની અંદર સૌથી પહેલો પ્રશ્ન છે, જેને હું વાંચન કરું છું અને સાથે જવાબ પણ આપીશ. તો આપ સૌ પોતાના એ લખેલા જવાબોની ચકાસણી કરવાની રહેશે. પ્રશ્ન નંબર 1. ભારતનું બંધારણ કયા કયા રાષ્ટ્રીય લક્ષ્યોનો આધાર સ્તંભ છે? જવાબ, ભારતનું બંધારણ લોકતંત્ર, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા અને અખંડિતતા જેવા રાષ્ટ્રીય લક્ષ્યોનો પર આધાર સ્તંભ છે. પ્રશ્ન 2. બંધારણ સભાએ તેની કામગીરી ક્યારે શરૂ કરી? જવાબ, બંધારણ સભાએ તેની કામગીરી 9 ડિસેમ્બર 1946ના દિવસથી શરૂ કરી હતી. પ્રશ્ન નંબર 3. બંધારણ સભામાં કયા કયા રાષ્ટ્રીય નેતાઓનો સમાવેશ થયો હતો? જવાબ, બંધારણ સભામાં જવાહરલાલ નહેરુ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિંહ વગેરે નેતાઓનો સમાવેશ થયો હતો. પ્રશ્ન નંબર 4. બંધારણમાં કયા કયા બંધારણીય નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? જવાબ છે, બંધારણ સભામાં બંધારણીય નિષ્ણાંતોમાં કૃષ્ણસ્વામી અય્યર, ડૉક્ટર બી આર આંબેડકર, કે એમ મુનશીનો તેમજ સ્ત્રીઓમાં સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 5. બંધારણ સભામાં અગ્રણી સ્ત્રી સભ્યો કોણ કોણ હતા? જવાબ છે, બંધારણ સભામાં અગ્રણી સ્ત્રી સભ્યો સરોજિની નાયડુ અને શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત હતી. પ્રશ્ન નંબર 6. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા? જવાબ છે, બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા હતા. પ્રશ્ન નંબર 7. બંધારણની ખરડા સમિતિ કોના અધ્યક્ષપદે કરવામાં આવી હતી? જવાબ છે, બંધારણની ખરડા સમિતિ ડૉક્ટર બી આર આંબેડકરના અધ્યક્ષપદે રચવામાં આવી હતી. પ્રશ્ન 8. બંધારણ સભાએ બંધારણને ક્યારે પસાર કર્યું? જવાબ છે, 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણ સભાએ બંધારણને પસાર કર્યું. પ્રશ્ન નંબર 9. ભારત ધર્મની દ્રષ્ટિએ કેવી ભાવના ધરાવતું રાષ્ટ્ર છે? જવાબ, ભારત ધર્મની દ્રષ્ટિએ બિનસાંપ્રદાયિકતાની ભાવના ધરાવતું રાષ્ટ્ર છે. પ્રશ્ન નંબર 10. ભારતના નાગરિકને કેટલી ઉંમરે મતદાન મળે છે? જવાબ, ભારતના નાગરિકને 18 વર્ષની ઉંમરે મતાધિકાર મળે છે. પેજ નંબર 21નું કામ પૂર્ણ થયું. આગળ જઈએ પેજ નંબર 22. કદાચ તમારી સ્વપોથી નવી હશે તો પેજ નંબર ટર્ન નહીં થાય, ધ્યાન રાખીને પ્રશ્ન વાંચું છું. એના સાથે તમારા જવાબ તમારે કમ્પેર કરતા રહેવું ધ્યાન આપજો. પ્રશ્ન નંબર 11 પહોંચ્યા. પ્રશ્ન છે, કેન્દ્ર સરકારના અંગો કયા કયા છે? જવાબ, કેન્દ્ર સરકારના મુખ્ય 3 અંગો છે. પહેલું સંસદ, બીજું કારોબારી એટલે કે મંત્રીમંડળ અને ત્રીજું છે ન્યાયતંત્ર. પ્રશ્ન નંબર 12. કેન્દ્ર સરકારના અંગો શું કાર્ય કરે છે? જવાબ, સંસદ કાયદા ઘડવાનું, કારોબારી એ કાયદાઓનો અમલ કરવાનું અને ન્યાયતંત્ર ન્યાય આપવાનું કામ કરે છે. પ્રશ્ન નંબર 13. મૂળભૂત અધિકારો શું કહેવામાં આવે છે? મૂળભૂત અધિકારોને ભારતીય બંધારણનો આત્મા કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 14. બંધારણનો અમલ ક્યારથી કરવામાં આવ્યો? જવાબ છે, 26 જાન્યુઆરી 1950ના દિવસથી સ્વતંત્ર ભારતના બંધારણનો અમલ કરવામાં આવ્યો. પ્રશ્ન નંબર 15. આપણા બંધારણમાં કઈ કઈ વિશેષતાઓ છે? જવાબ છે, આપણા બંધારણમાં મુખ્ય વિશેષતાઓ છે, નંબર 1 લોકશાહી શાસન પદ્ધતિ, નંબર 2 ધર્મનિરપેક્ષતા, નંબર 3 પ્રજાસત્તાક રાજ્ય, નંબર 4 પ્રજાનું સાર્વભૌમત્વ અને નંબર 5 સમાજવાદી સમાજ રચના. અહીંયા આપણો પ્રશ્ન નંબર 5 એક વાક્યમાં જવાબ પૂર્ણ થયો. આગળ વધીએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6નો પહેલો પ્રશ્ન, બંધારણ એટલે શું સમજાવો? જવાબ છે, દેશનો વહીવટ વ્યવસ્થિત ચલાવવા માટે બનાવેલી નિયમોને બંધારણ કહેવામાં આવે છે. તેમાં ચોક્કસ સિદ્ધાંતો, ધ્યેયો અને આદર્શોને આધાર બનાવવામાં આવે છે. બંધારણ લિખિત અલિખિત સ્વરૂપમાં હોઈ શકે છે. તે પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ઘડેલું હોવું જોઈએ. બંધારણથી અનેક ઉદ્દેશો સિદ્ધ થાય છે. બંધારણ એ આદર્શોને સૂત્રબદ્ધ કરતો દસ્તાવેજ છે. બંધારણ દ્વારા દેશની સરકારનો પ્રકાર અને શાસન પદ્ધતિ નક્કી થાય છે.
ત્યારબાદ આગળ જઈએ પ્રશ્ન નંબર બે. પ્રશ્ન છે, ભારત બિન સાંપ્રદાયિક દેશ છે, સમજાવો. જવાબ, ભારતનું શાસનતંત્ર કોઈ ધર્મ કે સંપ્રદાયના આધારે ચાલતું નથી. ધર્મ કે સંપ્રદાયના આધાર નાગરિકો વચ્ચે કોઈ પક્ષપાત કે ભેદભાવ રાખવામાં આવતો નથી. દેશના દરેક નાગરિકને પોતાની પસંદગીનો ધર્મ પાળવાની, ગમે તે માન્યતા ધરાવવાની તેમજ તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા છે. ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ રહે છે, આથી ભારત બિન સંપ્રદાય દેશ છે તેમ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર ત્રણ છે, ભારત દેશને શા માટે પ્રજાસત્તાક દેશ કહેવામાં આવે છે? જવાબ, ભારત દેશમાં સરકારને લોકો પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સત્તા પ્રાપ્ત થાય છે, તેથી ભારત પ્રજાસત્તાક એટલે કે લોકશાહી દેશ કહેવામાં આવે છે. દેશનું શાસન તંત્ર કોઈ વિશિષ્ટ વર્ગના હાથમાં નથી. રાજ્ય વહીવટના તમામ હોદ્દાઓ ધર્મ, જાતિ કે સ્ત્રી પુરુષના ભેદભાવ વિના દરેક માટે ખુલ્લા છે. ભારતની પ્રજા ચૂંટણી દ્વારા કોઈ પણ સરકારને પ્રદભ્રષ્ટ કરી નવી સરકાર રચવાની સાર્વભૌમ સત્તા ધરાવે છે, આથી ભારત દેશને પ્રજાસત્તાક દેશ કહેવામાં આવે છે. આ પછીનો આપ સૌના સ્વપોથીમાં છે પ્રશ્ન નંબર ચાર, એનો જવાબ મેળવીએ. પ્રશ્ન ચાર છે, ભારત એક સંઘ રાષ્ટ્ર છે એમ સાથી કહેવાય છે? જવાબ છે, સંઘ રાજ્ય એટલે ઘટક એટલે કે અલગ અલગ રાજ્યનો બનેલ સંઘ, જેમાં કાયદા ઘડવા માટે કેન્દ્રના વિષયો, રાજ્યના વિષયો તેમજ સંયુક્ત વિષયો નક્કી થયેલા છે. દેશની સંસદ સંઘ યાદીના વિષયો પર જે કાયદા ઘડે છે તે સમય દેશને લાગુ પડે છે. આ પ્રમાણે સ્વપોથીની અંદર આપણો પાઠ ત્રીજું ભારતનું બંધારણ પૂર્ણ જાહેર કરીએ અને આપ સૌએ આ જ પાઠ ચોપડીની અંદરથી સ્વાધ્યાય જોઈ અને CWમાં લખવાનું રહેશે. આ CWના બધા જ પ્રશ્નો આપ સૌને સ્વપોથીની અંદર મળી રહેશે. નમસ્કાર.